દરેક વ્યક્તિ પોતાની જન્મ કુંડળી હાથમાં લઈ લે અને જાતે જોઈ શકે છે કે ભૂત ક્યારે બળવાન બને. જન્મ કુંડળીમાં હું ખાલી એટલું જ કહું, જન્મ લગ્ન કુંડળી ખોલવાની છે અને જન્મ લગ્ન કુંડળીમાં હું જેટલા જે રાશિમાં કહું ને, જે એમાં બુધ છે તો એને બિલકુલ બળવાન બુધ કહેવાય. આ બિલકુલ જાણી લેજો, બુધ બે રીતે બળવાન બને છે, એક રાશિથી બળવાન બને અને એક સ્થાનથી બળવાન. આ બે વસ્તુ બિલકુલ જાણી લેવાની. એટલે એવું કહે છે કે આ બુધ હોય કે આકાશમાં, તો કે મોટે ભાગે ક્યાં હોય ખબર છે, સૂર્યની નજીકમાં. હવે સૂર્યની નજીક રહેવું એટલે શું, તો કે સૂર્ય પૂર્વ અને પશ્ચિમમાં આપણને બહુ જલ્દી દેખાય, તો કે પૂર્વમાં એનો ઉદય થાય છે અને પશ્ચિમમાં અસ્તમે. આકાશમાં સૂર્ય હોય છે પણ દરેક ક્ષણે બુધ નથી દેખાતો, સૂર્ય દેખાય છે. બુધને જોવો હોય સૂર્યોદય પહેલા, જો બુધ આગળ નીકળ્યો હોય સૂર્યને તો સૂર્યોદય પહેલા દેખાય, અથવા તો સૂર્યોદય પછી દેખાય, તુરંત થોડીક ક્ષણ સૂર્યાસ્ત પહેલા દેખાય કે સૂર્યાસ્ત પછી દેખાય. એટલે જનરલી આવી બુધની કન્ડિશન હોય છે. હવે બુધ એટલે તેજસ્વી પણ રહે છે, સૂર્યને જોડે રહી એનું તેજ જતું નથી રહેતું. હવે વાત અહીંયા આપણે આગળ બીજી કરી દઈએ, તો કે આ બળવાન ક્યારે કહેવાય, કુંડળી કઈ કઈ રાશિમાં હોય તો બુધને સારું અને બળવાન કયો છે. બિલકુલ અહીંયા રાશિ બરોબર કુંડળીમાં જોઈ લો કયા નંબરમાં બળવાન છે, તરત જ ખબર. હવે બુધ કુંડળીમાં જેટલાની કુંડળીમાં 3 નંબરમાં લખ્યો કે 6 નંબરમાં લખ્યો, આ બંને રાશિ બુધની છે. 3 નંબરની રાશિ છે મિથુન, 6 નંબરની રાશિ છે કન્યા. જેટલા લોકોની કુંડળીમાં કન્યા રાશિમાં બુધ છે કે મિથુન રાશિમાં બુધ છે એને નૈસર્ગિક બળવાન ગણ્યો છે, કુદરતી સ્વરૂપે સ્વગૃહી ગણી અને તેને બળવાન કહ્યો છે. અન્ય ગ્રહો અન્ય રાશિમાં ઉચ્ચના થતા હોય છે પણ બુધ માટે એક અપવાદ છે, એ છે કે 6 નંબરની જે તેની રાશિ છે ને કન્યા, એમાં સ્વગૃહી પણ કહેવાય છે ને ઉચ્ચનો પણ કહેવાય. બુધ માટે બીજી કોઈ ઉચ્ચની રાશિ નથી. અન્ય ગ્રહો સ્વગૃહી હોય તેમની ઉચ્ચની રાશિ અલગ હોય છે, બુધ માટે આ વિધાન નથી. એના વિશિષ્ટ કારણો છે એટલે નથી. એટલે બુધ આ બે રાશિમાં બળવાન કહેવાય. અન્ય બીજી બે રાશિ છે જેમાં પણ બુધને સારું ગણ્યું, તો એવું કહ્યું છે કે ભાઈ 11 નંબરની કુંભ રાશિનો બુધ હોય ને તેને પણ સારો બુધ કહ્યો છે. અને આવી જ રીતે સૂર્યની સિંહ રાશિમાં પણ બુધને સારો અને તેજસ્વી ગણાય છે. આવી રીતે કુંડળીમાં એવું કહેવાય છે કે ભાઈ આ 4 રાશિમાં જો બુધ છે તો બુધના જે ગુણધર્મો આપણે જોઈએ છે ને, એ ઇન્ફોર્મેશન, એ ભૌતિકતા, એ તેજસ્વીતા, એ તર્ક વિતર્કની શક્તિ, દૂરંદેશી, હોશિયારી, ચાલાકી, કોને બોલવું, ચાલવું અને કમાવવું, આ બધું એનામાં આવી જાય. આ 4 રાશિ એવી છે જો કુંડળીમાં એની અંદર બુધ રાખે તો તમારે ચોક્કસ એવું સમજવાનું કે તમારી કુંડળીમાં બુધ બળવાન છે. સ્થાનથી બળવાન કેવી રીતે થાય એ પણ જાણી લો. કુંડળીમાં એવું કહે છે કે ભાઈ ઉત્તર દિશામાં એટલે 4th ભાવમાં જેની કુંડળીમાં બુધ લખ્યો કોઈ બી રાશિમાં તેને પણ સારો અને બળવાન કહ્યો છે. આવી જ રીતે જે મેં 4 રાશિ કહી એ 4 રાશિમાં બુધ હોય અને પૂર્વમાં એટલે કે પહેલા ભાવમાં, પશ્ચિમમાં એટલે કે 7th ભાવમાં અને ઉત્તરમાં એટલે કે 4th ભાવમાં હોય એ 4 રાશિ તો તેને અતિ 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 બળવાન કહ્યું છે. આવી રીતે બુધનું બરાબર સ્થાનથી પણ નક્કી થાય છે. જો આવી રીતે બુધ છે કુંડળીમાં તો તમારે સમજવાનું છે કે તમારી અંદર ઇન્ફોર્મેશનની શક્તિ, જાણકારીની શક્તિ કુદરતી છે. તમે સહજથી કંઈ બી જાણવું હોય એ શોર્ટ ટર્મમાં બહુ લાંબુ જાણી શકો છો અને એમાં સફળ થઈ શકો.